भवसं भवभीति भेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रतदान तप क्रिया फलम् सहजानंद गुरु भजे सदा ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री अक्षर धामाधिपतये श्री राजाधिराजाय नमः श्री नीलकंठ वर्णिने नमः श्री सहजानंद स्वामी ने नमः श्री सद्गुरवे गोपालानंद मुनये नमः श्री मुक्तानंद स्वामी ने नमः श्री सद्गुरु सिद्धानंद मुनये नमः 2068 महाशुद्ध दशम ने गुरुवार से आज तारीख 2/2/12 बापा न काल गुरुजी के ये भगवान से ने अलौकिक से दिव्य से અને એના ભક્ત પણ દિવ્ય છે. એમાં કોઈ માયાનો ભાગ પોતાને માનવો નહીં. જો માયાનો ભાગ માનશે તો એનામાંથી કોઈ દી માયા જાહે નહીં. માટે બધાને દિવ્ય અને અલૌકિક જ બધાને જોવા. તિહરીની તલવાર સેવા કરી હોય તો મેરુ પર્વત જેવું સુખ આપે છે અને સુખ આપનારા અવતારી છે. જે હી ઘર જી મી હરિરાયા તે સુખ અગણિત પાયા જે કો હરિ કો વસ્ત્ર ઉડાયે તે કીર્તિ બ્રહ્માંડ મે છાયે. નારાયણ બોલત ભયે સુનો નર તુમ ભ્રાત અવતાર અનંત ભયે એસે ન સુની કોઈ બાત. સરસ સરસ. વસ્તુ કર જીવ સબ શુદ્ધ હે આસુરી હે તે સ્વભાવ સ્વભાવ કર્મ કરો તો હે સંગતિ મી કર્મ જમાવ. જે હી ઘર જી મે હરિરાયા સોજન સંપતિ અગણિત પાયા જે હી હરિ કો શુભ વસ્ત્ર ઓઢાયે તે હી કીર્તિ બ્રહ્માંડ મે છાયે. એક લોટા જલ કો પિલાયે ઇન્દ્ર સે સુખ અધિક સોપાયે હરિ કો હાથ જોરે એક વારા સો સુખ પાયે નિત્ય અપારા હરિ કો સન્માન જો કીને સો અવિચલ સુખ હી દીને લીને લીને હરિ હરિ કો જો મુખ કીર્તિ ગાવે તિન કી કીર્તિ અનંત હી છાવે. જાજુ કો કી નહીં અહીંયા વો હાલ લો હરિ કી સેવા તિલ ભર જહી કર એક વાર સો સુખ મેરુ સમ લહે એસે હરિ અવતાર. ત્રણ ચોપાઈ તમે ગોખી નાખી, કમાલ કરી નાખી. ત્રણ ચોપાઈ તો ગોખીને અમારા મહાત્મા હોય નથી અમને રાજી કરતા. વાહ,
સુવાણ ભાઈ ને ધન્યવાદ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, શાબાશ શાબાશ. બોલો. ધર્મ હમારે માત હે તાતા, ધર્મ હમારે પુત્ર હે ભ્રાતા, ધર્મ રખે તિના કો હમ ચાહના, ધર્મ કે ત્યાગ ન કરે સિર જાતા. વાહ વાહ, કેટલાય દિવસની તમારી મહેનત આજ પ્રગટ થઈ. ભગવાનને ભગવાનના ભક્તોમાં જે દોષ દેખાય છે એ જ ભગવાનની માયા છે. સરસ. જે ઘર મેં હરિ રાયા, સોજન સંપત અગણિત પાયા, જે હરિ કો વસ્ત્ર ઓઢાયે, કીર્તિ તેહી કીર્તિ બ્રહ્માંડ મેં છાયે. હા માસ્ટર. અભય અનુપતિ હરિદ્વારા શ્રી હરિ આયે, અભય દ્વારા રાજમંડપય કમહાભારી, સાત મહેલ સોહત સુખકારી. વાહ ઘોડાભાઈ વાહ. કાલે ભગવાનના મહિમાની વાત આવી હતી કે ભગવાનની એક તલભર પણ સેવા કરે ને એને મેરું જેટલું સુખ મળે છે. હરિ તવ શરણ અહીં પાસ, નિવાસ અખંડ મોય દીજીએ, તવ દાસન કે દાસ, મતી રહે સદાય મમ. હરિ કોરી જાય તે એકવારા, સ્વસ બદેવ રિજાય સારા, ભોભટકન તેહી અંતહી આયો, હરિ રિજાવન મન ઠહરાયો. વાહ વાહ મોહનભાઈ, તમે તો રંગ રાખ્યો. ભગવાનના ભક્તો છે કેવળ દમની જ મૂર્તિ છે. ધન્ય ધન્ય તુમનાથ આયે હમારે ગાંવ પ્રતિ, હમકુ કરના સ્નાત, પલ એક દરસ તુમારો કહા, પલ એક દરસ તુમારો કહા. ભલે ભલે ભલે. અરે વાત કરી ગુરુજીએ કે ભગવાન ભગવાનના ભક્તોને સંતોમાં દિવ્ય ભાવ માનવો અને કોઈને વિશે નબળા ઘાટ કરવા જ નહીં. મહારાજ અક્ષરધામમાંથી પધારતા તે સંતો ભક્તોનું કલ્યાણ કરવા માટે જ પધારતા. બહુ સરસ. જે કોઈ હરિભક્ત ભગવાનને એક જળ લોટાનું જળપાન કરાવતો ને ઇન્દ્ર કરતાં વધારે સુખ મળે છે. કાલે ગુરુજીએ વાત કરી જે ભગવાનને ભાવથી પગે લાગે તેને અપાર ભગવાન સુખ આપે છે. હરિ કી સેવા તિલ ભર જે કરી એક બારા, હરિ કી સેવા તિલ ભર જો કિની એક બાર, સો સુખ મેરુ સમ લહે એસે હરિ અવતાર. જે ભક્ત કો તેજ સબઈ ભેગે કીજે લઈ, સ્વાભાવિક સહેજ ભગવાન કોઈ કરમ વોત નહીં. શુભ ગુણ માત શુભ ગુણ સ્વા નહીં આવડે શું નો આવડે. સાધુ સ્વભાવ હી અપરમ પારા, શુભ ગુણ માત્ર કે ભંડારા. સરસ સરસ. હરિ કો જાનત મહિમા અપારા, હરિ ભક્તિ મે મહા અપાર ઉદાર. મહાદેવજી મારા વતી થોડોક વાહો થાપડી દો. આવડ્યું કે નહીં તલસીભાઈ, આવડ્યું કે નહીં? તો કેમ બોલ્યા નહીં આવડે? નો હું આવડે મોડી વાત નહીં કરવાની, આવડે જ. તો બોલો. જેને ભગવાન મેળવવો હોય અને કલ્યાણ ઈચ્છવું હોય તેને આ કથા અમૃત બાણ છે. સરસ. અરે છોકરાને આપો, હવે આ બાજુ નવા છોકરા આવ્યા છે ને એનો અખતરો કરીએ. તુમારે ચરણ બિન ઓર મતિ ન રહે અબ કો હું મહે, એહી પ્રાર્થના ઓર માંગત મૂળ કર જોરી કર. એહી પ્રાર્થના મોર. સરસ સરસ. ચાલો એ બોલ બાપુની પ્રાર્થના બોલ્યો.
श्री हरि बिन कोई मानत है प्रताप मन सो सो व्याख्यावा कोई घटत घटत घट जायति। शाबास નડિયાદ ના છોકરાશ, થોડુંક કાચું રહી ગયું એવું લાગે છે. હવે જરાક બળ કરું, કાચું ન રહેવા દેવું. અમારા બાપા જેવી ટ્રીક તમને છોકરાને આવડે નહીં. કાચું હોય ત્યાં હોય ન બોલે, તણી દી હોય દી ગોખે, પાકું થાય પછી મેદાનમાં આવે. અનુભવી કોઠા હુજવાળા એટલે જ કહું છું ને. પણ પ્રવીણ જવાહર ને ધન્યવાદ દેજો. એને એક જ દિવસમાં ત્રણ ચોપાઈ ગોખી એવું હું માનું છું. પછી આગળ ગોખી નાખી હોય ખબર નહીં, મારે આવવાનું હોય ત્યાં આગળ નથી ગોખ્યો ને. આવ્યું ન હોય આ તો છે ને મોરી મોરી ગોખે જાય એવા છે. અને આપણને છે ને સરપ્રાઈઝ કરે, કારણ કે ગ્રંથ તો બધા પાસે હોય, એમાં આ બધું હોય. અને પૂર્વ તૈયારી વાળા હંમેશા સુખી રહે. આ જગતમાં જેટલા માણસો પૂર્વ તૈયારી વાળા નથી એ બધા દુઃખી. બધી જ વાતમાં પૂર્વ તૈયારી જોઈએ. એક દિવસ મેં કહ્યું હતું કે અડધી જિંદગી સુધી માણા ભણભણ કરે છે, ભણવું એ મહા તપશ્ચર્યા છે. શા સારું કે બાકીની અડધી જિંદગી પૈસા મળે અને શાંતિથી જીવાય. બોલો, 50-60 વર્ષની જિંદગીમાં માણા અડધી જિંદગી તો ભણવા રૂપી પૂર્વ તૈયારીમાં ગાળે છે અને એ જ સુખી થાય છે ને. આપણા દોષો, ભગવાન સિવાયની અન્ય વાસના, આપણા સ્વભાવો, અંતઃશત્રુઓ જાતા નથી, ટળતા નથી, એનું શું કારણ છે? અનુવૃત્તિ સ્વામી, આપણે ભગવાનને સંતો ભક્તોમાં દિવ્યતા જોતા નથી એટલે આપણામાં માયિક ભાવ આવી જાય છે, એને લઈને દોષો આપણે ટળતા નથી. 100% વાત પરફેક્ટ સાચી. સંતો ભક્તોમાં માયિક ભાવ રહે છે એટલે આપણામાં માયિક ભાવ રહેશે, બીજું કોઈ કારણ નથી. જો સંતો ભક્તો આપણને દિવ્ય મનાય તો આપણે દિવ્ય થઈ જ જઈએ. ભગવાન સંબંધી કયા પ્રકારનો નિશ્ચય થવો અતિ કઠણ છે? પરમેશ્વરને નિષ્પાપ માનવા, દિવ્ય માનવા, એ જે ક્રિયા કરે છે તે બધી જ દિવ્ય છે અને પોતાના સ્વાર્થ માટે નથી, માત્ર બીજાના કલ્યાણ માટે જ કરે છે એમ બુદ્ધિ રાખવી. અતિ દઢ ભગવાનનો જે કાંઈ કરતા હોય એમાં હવના ભલાનો જ વિશ્વાસ રાખવો. ભગવાન વિશે શંકા સંશય ક્યારેય થવા દેવા નહીં, માયિક બુદ્ધિ થવા દેવી નહીં. આવા પ્રકારનો જે પરમેશ્વરનો નિશ્ચય થાવો તે અતિ કઠણ છે. નિશ્ચય સંબંધી કસર ટાળવા માટે કોનો સંગ કરવો અને કોનો ન કરવો, ભગવાન અથવા તો ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય જોઈએ જોઈએ જોઈએ. લોયાના 3મા મહારાજે આ વાત કરી છે અને એમાં ભગવાન ને ભગવાનના સંતનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હતો એના મહારાજે 21 ભક્તોના આખ્યાન કયા છે. તો મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનનો અને ભગવાનના વહાલા સંતોનો નિશ્ચય આપણે જો દઢ કરવો હોય, આપણને જે નિશ્ચયમાં કસર દેખાતી હોય આપણામાં એ આપણે કાઢી નાખવી હોય, ટાળી દેવી હોય, તો કેવા માણસનો સંગ કરવો અને કેવા માણસનો ન કરવો? સુમિતને આવો. જે વ્યક્તિ આપણને વારંવાર બીજાના દોષ દેખાડે એવાનો સંગ ન કરવો. ખાસ સાંભળો, કોનો સંગ કરવો અને કોનો ન કરવો. તો જે દિવ્ય બુદ્ધિવાળા છે એનો જ સંગ કરવો. જેને સંતો ભક્તોમાં માયિક ભાવ છે એનો ભૂલે ન કરવો. જે સંતો ભક્તોની કાંઈક ને કાંઈક
ખામીઓ ખોળીને નેગેટિવ જ વાત કરતા હોય, હસતા હસતા કે યુક્તિ પ્રયુક્તિથી, તો એનો સંગ ન કરો. કારણ કે એવાની વાતો જો સાંભળશો તો તમારા વિશે પણ એવા દોષો આવશે. કોઈના અભાવ અવગુણ નહીં આવતા હોય તો પણ આવવા લાગશે. ઝીણા ઝીણા આવતા હશે અભાવ અવગુણ તો મોટા થશે, આવતા જ હશે તો દઢ થશે, સિક્કો વાગી જશે કે જો વાંચો ને. અને એને લઈને તમે પણ નેગેટિવ થઈ જશો. આ સત્સંગમાં આવી કુટેવ ધરાવનારા ઘણા વ્યક્તિઓ બાયો ભાઈઓમાં હોય છે. એનાથી સજાગ રહેવું, પોતાના કલ્યાણ માટે ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં દિવ્ય ભાવ અતિ જરૂરી બાબત છે. એમાં ઠેસ પહોંચે એવું કોઈ ડાપણ કે બુદ્ધિ કલ્યાણકારી નથી. ભલે ઘણી ચોજાળી અને સારી ગણાતી હોય પણ એ મતિ નુકસાનકારક છે. જટ નિર્વાસનિક થવાની ચાવી શું, સુખ્યા થવાની ચાવી શું, અંતઃશત્રુ ઉપર વિજય મેળવવાની શું ચાવી શું, આધ્યાત્મિક માર્ગની અનુપમ અનોખી દિવ્ય અને અદ્ભુત ચાવી શું. જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી. બતા દીજી આજ કૂંચી, સમજાણો. અને નાની આવી કૂંચી અને ખોલે મોટા કમાડ, સમજાણો. હા, અને બાકી તો કુવાડા લઈને તોડો તો મેળ ન પડે. હા, માયાભાઈને આપો, એ આપણને ચાવી બતાવશે. તમામ સંતો ભક્તો અને બધાને જે દિવ્ય સમજવા એ સુખની ચાવી છે. બસ, સર્વને બ્રહ્મની મૂર્તિ સમજવા એ નાની એવી પણ એ જ ચાવી છે. આ ગણા એવા એ બધાયની પણ આ ગાંગડો ગળે નથી ઉતરતો. ભલ ભલા ડાયાને મોટા કહેવાતા હોય એને પણ ઠેંકાય છે ગળા. ગમે તે ડાપણને બુદ્ધિ લોકલાજ કે કાંઈ ને કાંઈ આડું આવે આવે ને આવે, પણ ન ઉતરે ગળે તે ન જ ઉતરે. અને જેને નથી ઉતરતો એને પરમેશ્વરને છેટું જ રહેશે. અને જેને ઉતરી જાય છે એને ભગવાન મળી જાય છે, ખરેખર ભગવાન મળી જાય છે. આપણને માયાના તીખા બાણો ક્યાં સુધી વાગી શકતા નથી અને ક્યારથી વાગે છે. વતિરેક સ્વામી ના જ્યાં સુધી ભગવાન અને મોટા સંતના મહાત્મ્ય રૂપી કવચની અંદર હોય ત્યાં સુધી નથી વાગતા, જો બહાર નીકળે એટલે તરતમાં પછી શરૂ થઈ જાય. ગુડ. આપણને ભગવાનનો ભગવાનના સંતો ભક્તોનો બહુ મહિમા હોય, ખરેખરો ભાર પડતો હોય, એ અદ્ભુત કવચ છે. એ અદ્ભુત કવચ છે. ન વાગે માયાના બાણ. કામ ક્રોધ લોભ ઈર્ષા ગમે એવી ધન સંપત્તિ ગમે એવું આપણું જગતમાં માન સન્માન ને આબરૂ હોય પણ એક વાત અંતરમાં ન અડે, કોઈ આપણને પાડી શકે નહીં. પણ જો આ મહાત્મ્યનું કવચ નબળું પડ્યું તો તૂટી જાય. આ નબળું ન પડવું જોઈએ તો ઓલા બધા બાણ આવે અને આપણને વાગે. અને એમાંય જો મહાત્મ્ય નબળું પડવાની ક્યાં વાત કરો, જો તૂટી ગયું તો આ ધરતીના રણ મેદાનમાં માયાનો માર ખાઈ ખાઈને મરી જવાના. રોજ ખાવાના માર અંતઃશત્રુનો, રોજ વાસના પીડવાની, રોજ અહંકાર પીડવાનો, દશા માઠી થઈ જવાની. પછી સત્સંગ સંબંધી સુખ રહે નહીં, અંતર પાછું પડી જાય.
ખ્યાલ આવ્યો તમને? એના માટે અમે કાલે બે દ્રષ્ટાંત દીધા હતા નિલેશ ભગતના. આ વાતને સમજાવવા માટે કાલે ગુરુજીએ બે દ્રષ્ટાંત આપ્યા હતા. એમાં પહેલું દ્રષ્ટાંત ખીચડીનું આપ્યું હતું. આપણે જો ખીચડી ખાતા હોઈએ અને એમાં કોળીએ કોળીએ જો કાંકરા આવે તો ખીચડી ખાવાનું સુખ ન આવે. અને બીજું દ્રષ્ટાંત બૂટનું આપ્યું હતું કે બૂટ બહુ સારા હોય પણ એમાં જો ખીલી વાગતી હોય તો આપણને પહેરવાનું સુખ ન આવે. એમ આપણે જૂના હોઈએ, હરિભગત મોટા ગણાતા હોઈએ, સાધુ ગણાતા હોઈએ, સાધુ સારા ને સાચા ગણાતા હોઈએ, મોટા ગણાતા હોઈએ, પણ ભગવાનનો અને ભગવાનના સંતો ભક્તોનો ભારે ભાર મહિમા પણ ન હોય તો માયા પીડે, ભૂંડાઘાટ થાય થાય ને થાય, અને એને લઈને સત્સંગ ભજનનું સુખ ન આવે, ખીચડીનું જોડાનું સુખ ન આવે ને એમ ન આવે. કહ્યું તો એટલે ખીચડીનું જોડાનું દ્રષ્ટાંત આપ્યું તો. માટે જ્યાં સુધી પ્રગટ ભગવાન અને પ્રગટ સંતો ભક્તોના પ્રભાવનું કવચ પહેર્યું છે, શેનું, ત્યાં સુધી જલસા કરો, તમને કોઈ પ્રકારે માયા પાડી નહીં શકે, પીડી નહીં શકે. પાડી તો શું, પીડી પણ નહીં શકે. પણ આપણને સંતો ભક્તોનો પ્રભાવ નબળો પડી જાય તો તરત માયાનો પ્રભાવ પડશે. ધ્યાન રાખજો, કારણ જે હશે તે સાચું હશે તો પણ સંતો ભક્તોનો પ્રભાવ તમારા ઉપરથી ગયો તો માયાનો પ્રભાવ તરત તમારા ઉપર ઘોડો પંગાળી જાય, બેન્ડ વાળી દે. આપણને સંતો ભક્તોનો અતિ પ્રભાવ પડે છે એટલે જ માયાનો નથી પડતો. આ વાત સમજી રાખજો. બધા શાસ્ત્રોમાં જે વાત લખાણી છે, બધા સંતો ભક્તો અવતારો જે વાત બોલ્યા છે, તો પણ એ વાત ગળે ઉતારવી બહુ કઠણ પડે છે. બતા દીજીએ કોણ સી વો બાત હૈ, વો બાત કોણ સી હૈ સદગુણજી મહારાજ, બતા દીજીએ. ભગવાનના ભક્તોને દિવ્ય માનવા. ભગવાન અને ભગવાનના સંબંધમાં આવેલા ભક્તો યા તો પદાર્થ, ઘર, મકાન, વસ્તુ બધું ચિન્મય છે, એમાં લેશ માત્ર માયાનો ભાગ નથી, એ આખા દિવ્ય આકારો જ છે. આ વાત ગળે ઉતારવી બહુ કઠણ પડે છે. આ વાત વચનામૃતમાં છે, ભાગવતમાં છે, ગીતામાં છે, અને આખી ગીતા મહાભારતમાં છે, એટલે આવી જ ગયું. હરિલામૃતમાં, ભક્ત ચિંતામણીમાં તો છે જ, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં, અક્ષરાનંદ સ્વામીની વાતોમાં, નિર્ગુણાનંદ સ્વામીની વાતોમાં મોટા મોટા સંતોએ બધાએ કહ્યું. તો પણ ભગવાન અને ભગવાનના સંબંધમાં આવેલું બધું દિવ્ય છે, વ્યક્તિ, આતો, પદાર્થ, ભૂમિ, મકાન, સોનું, ચાંદી, એને માટે તો મધ્યનું તેરમું જે 262 વચનામૃતનો પ્રાણ ગણાય એવું વચનામૃત, એમાં બહુ વજન આપ્યો છે આ વાતને. પણ વર્ષો સુધી માણસ સત્સંગ કરે છે પણ આ વાત ગળે ઉતારવી, અમલમાં લેવી કઠણ પડે છે. વાતો કહેવાય, સંભળાય, સારી લાગે, સાચી લાગે, પણ અમલ નથી થતો. આ વાત અમલ કરવામાં કોઈ ક્રિયા નથી કરવાની, ઓનલી ભાવના કરવાની છે કે આ બધું દિવ્ય છે, માયા નથી આમાં, પણ નથી થતું. ભાગ્ય કોકને હોય છે, બાકી મેં જોયું છે ન નીકળે આ જ્ઞાન. મોટી બાને જે જ્ઞાન હતું ને એ જ્ઞાન હારા હારામ ન નીકળે. મોટી બાને બિલકુલ કોઈ પ્રત્યે માયિક બુદ્ધિ જ નથી. સાંભળી ગયા ને આપણે એમના ગુણો? આપણામાં એ ગુણ નથી આવતા. બોલો,
બધા શાસ્ત્રોમાં વાત લખાણીશ, બધા અવતારો સંતો ભક્તો બોલ્યા છે તો પણ નથી ઉતરતી. કોઈ તો આ સત્સંગમાં આખી જિંદગી આનંદપૂર્વક સુખી હોય, સત્સંગ કરીને ધોખા ની ઈર્ષ્યા વિના ધામમાં જાય, કહીને જાય કે હું ધામમાં જાઉં છું, અને કોઈ તો આ સત્સંગમાં હેરાન થાય છે આનો આ સત્સંગ, અને દેહ છોડતી વખતે પીડાય છે, એનું કારણ બતાવશો? તસ્ય કિમ કારણમ? ક્યાં વાત હે સનાતનજી, બોલીએ જી. એને સંતો ભક્તોમાં દિવ્ય ભાવ હોતો નથી, એટલે એને અવગુણ લેતો હોય, એટલે એ અવગુણ લઈ લઈને એવો સ્વભાવ થઈ ગયો, એટલે અંતે અંતકાળ આવે ત્યારે પછી એને પસ્તાવો થાય કે મેં આનો દિવ્ય ભાવ ન રાખી શક્યો, એટલે એને લઈને રોતા રોતા દેહ મૂકવો પડે. બહુ સરસ. દાદા ખાચર ને મોટી બા વગેરે હસતા હસતા દેહ મૂકીને ધામમાં ગયા, ને જીવા ખાચર રોતા રોતા ગયા હતા. એને દિવ્ય મતી નહોતી રહી. કારણ જાણો છો? બુઢા ધાધલ નો સંગ હતો. જીવા ખાચર ને બુઢો ધાધલ ની બે પાંચ જણા ભેગા થાય ને, એટલે કોક ની કાંઈક ને કાંઈક ખામી ખોલીને વાતો કરતા જ હોય, કા મહારાજની કાંઈક, કાં કોઈક સંતોની, કાં ભક્તોની કાંઈક નેગેટિવ વાત એ લોકોએ કાઢી જ હોય બાપુની ડેલીએ. અને બુઢા ધાધલ જેવા આરે જીવા બાપુની હેત હતું. લ્યો કઠણાઈ જુઓ, જેને દાદા ખાચર ઘરમાં ન કરવા દે, પડખે ઊભા ન રહેવા દે, એની આરે એને હારા હારી સંબંધ. જે કહીને જાય છે એવા જે લોકો છે તે જ્યારે ભેગા થાય ત્યારે મહિમા ગોતી ગોતીને, ગુણ ગોતી ગોતીને ગાય, અને જે હેરાન થનારા છે ને તે લોકો જ્યારે ભેગા થતા હતા ત્યારે કોઈની ને કોઈની ખામી ખોળીને અવગુણ ગોતીને કાઢતા. આ તકલીફ. હું તો કહું છું કે ઓલામાં હશે અવગુણ, પણ આને નુકસાન મોટું છે. હું તો ત્યાં સુધી કહું છું કે ભેગા મળીને બુદ્ધિશાળી માણસો કોકની ખામીઓના ખાખા ખોળા કરીને વાત કદાચ સાચી કરતા છે, પણ ઘર આંગણે નુકસાન બહુ મોટું થવાનું છે. જો જેને પોતાનો જીવ ભગવાનમાં જોડી જ દેવો છે તત્કાળ, એને આ ધંધો કરવા જેવો નહીં. પણ જેને આ સત્સંગમાં બધાનું કલ્યાણ કરી નાખવું છે ને એને બરાબર છે. કેમ જે એને પોતાનું કરવાનું નથી, બધાનું કરી જ નાખવું છે, એટલે કોઈનામ ખામી ન રહેવી જોઈએ, એટલે એ બધાની ખામી ગોતીને એને ટાળવાની તસ્દી લેતા હોય છે. ગજબની વાત છે ને. અચ્છા અબ એ બતાવો, ભગવાન સહજાનંદ સ્વામી અને એમના પ્યારા પરમહંસોના સત્સંગ વિચરણનો હેતુ શું હતો? કોણ બતાવેગા વિરલ પુરુષ? પ્રીતેશ. મહારાજ અને સંતોના વિચરણનો હેતુ ફક્ત બીજાના ભલા માટે હતો, ઓનલી પરહિતાર્થે હતો. એના જીવનના તમામ કાર્યો બીજાનું કલ્યાણ કરવા માટે હતા, પરોપકારમય હતા, નિસ્વાર્થ હતા. હરિભક્તોનું કેમ રૂડું થાય? આ અંતરમાં વિચાર આવે પછી એ લોકો ઉત્સવ, યજ્ઞ, પારાયણ, વિચરણ, સેવા, સદબોધ, વખાણ, આ તો વઢવું બધું જ કરતા હતા, માત્ર એનું હિત કરવા. કોઈ વસ્તુ એની પાસેથી લેવા માટે તો ક્યારેય નહીં. ધન્ય હો ભગવાન સ્વામિનારાયણ અને ધન્ય હો એના પરમહંસો. અચ્છા આજે ક્યાંક ક્યાંક સત્સંગમાં હરિભક્તોની, સાધુ સંતોના વિચરણ સંબંધી શું ફરિયાદ છે અને શું અહીંયા વરાળ છે? આજકાલ સત્સંગના ગામડાઓમાં, શહેરોમાં હરિભક્તોની એક અહીંયા વરાળ છે, ફરિયાદો છે, તે શું છે એ બતાવશો જી? પ્રશ્ન ભગતને આપો જી. આજે હરિભક્તો એવું કહે કે ભાઈ જ્યારે ચૂંટણી આવે ત્યારે નામ ધર્માદા માટે આવે, કે ભાઈ બીજાથી જો એવું હોય તો આવે, બાકી કોઈ કાંઈ આવતું નથી એમ. એટલે હરિભક્તોને મનમાં એમ થાય
કે ભાઈ આવું હોય ત્યારે જ તમે આવો છો, બાકી તો કોઈ સત્સંગ કરવા માટે અમને છ છ મહિને બાર બાર મહિને કોઈ કાંઈ એવો પ્રસંગ તમે કાંઈ લાભ આપતા નથી, એમ તમારા સ્વાર્થ માટે તમે આવો છો એટલે હરિભગતને કંઈ સંતનો એવો મહિમા રહેતો નથી. ગુડ ગુડ. આજે મેં અનુભવ્યું છે ગામડાઓમાં, શહેરોમાં, દેશમાં, વિદેશમાં, હજારો હરિભક્તના હૃદયમાં એક પ્રકારની વરાળ નીકળતી આપણને મહેસૂસ થાય. શું છે એ વરાળ? તમારે કાંઈક જરૂર પડે ને તો જ તમે આવો છો ને તો જ અમને બોલાવો છો, તો જ ફોન કરો છો. તમે કોઈ દિવસ અમારા કલ્યાણ માટે આવ્યા નથી, ફોન કર્યો નથી, અમને પત્ર લખ્યો નથી, અમને ઉપદેશ દીધો નથી. હા, તમારે કાંઈક જરૂર પડે ને, મતની જરૂર પડે, ધનની જરૂર પડે, પક્ષની જરૂર પડે, તેથી જ તમે બધું કરો છો. અમારા વખાણ કે સન્માન કે પધરામણી કે જે છે તે બધું સમજી જાઓ. અમે તમારામાં સ્વાર્થની ગંધ ભાળીએ છીએ, તમારો ઉપદેશ એટલે જ અમારામાં ઉતરતો નથી. અમને એવું લાગવું જોઈએ ને કે તમે અમારા માટે આવ્યા છો, અમારા કલ્યાણની વાત કરો છો, અમારો મોક્ષ કરવા માટે તમને અંદર ઊંડો ભાવ છે, નથી અમને દેખાતું. તમારે અમારો ઉપયોગ જ કરી નાખવાનો હોય એવું અમને લાગે છે, અને એવું જ હોય તો તેમાં તમારો અમને મહિમા શું થાય? આમ હરિભક્તોના હૃદયમાં અહીંયા વરાળ હોય છે. બરાબર ચિત્ર દોરાણું કે કાંઈ ફેર પડ્યો? કાંઈ મને ઊંધું અનુભવવાનું હોય તો કહેજો. હા બરાબર. અચ્છા, આપણે હરિચરિતામૃત સાગર વાંચીએ છીએ તો ઉપલક્ષ દ્રષ્ટિ આપણને એવું લાગે છે કે સ્વામિનારાયણ ભગવાનને ઘીમાં કરેલું રીંગણાનું શાક બહુ ભાવતું, પણ આમાં ખરેખર આપણે શું સમજવું ઘટે? બહુ ઝાઝા ને આવડે છે આ ઉતરતો, તો મને કહી દેવા દો. બહુ ઝાઝા થઈ જાઓ ને એટલે હું ગભરાઈ જાઉં. ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં કાઠિયાવાડમાં બહુ રહ્યા છે અને આ ભાગમાં રીંગણા બહુ થાય છે. આ દેશમાં ગાય ભેંસો છે, તેથી દૂધ નહીં ઘી પુષ્કળ થાય છે. એટલે મહારાજને મનમાં એમ થયું કે જો હું આ બેમાં, રીંગણામાં ને ઘીમાં રુચિ ધરાવું, દેખાડું, તો હરિભક્તો સેવા કરીને મારો રાજીપો રળી શકશે. એટલે આ બેમાં ભગવાને રુચિ દેખાડી છે, બાકી એ તો ચિન્મય મૂર્તિ, એને હું હવાદ હોય. હે મારા ભાઈ, જેને ઘરે શ્રી હરિ થાળ જેમાં તેને શું ફળ થાય? હરજી ભગત ના આપો, કમાલ કરી નાખી. જેને ઘરે ભગવાન થાળ જમે એને લક્ષ્મી સહિત રીધી સીધી આવે છે. અચ્છા, કોઈ દ્રષ્ટાંત? અમે એના માટે એક દ્રષ્ટાંત આપ્યું. કીમા બાપા ના આપો. માતા ખાતર ખૂબ ગરીબ હતા, પણ એને ભગવાન મળ્યા અને સંબંધ થયો ત્યારે એને ધન સંપત્તિ અને સોનું રૂપું ખૂબ મળ્યું. સુરા ખાચર. સુરા ખાચર. અચ્છા, ચાલો હવે આ ઉંમરનું જરા કેમ રે, કાંઈ વાંધો નહીં. બીજું એક દ્રષ્ટાંત દીધું. તમલા સ્વામી ના પો. હાલે બોલ છે તમે ને. હા, ખોડદાસ કરીને હતા, એ સેવક રામના અવતાર હતા. એમણે એમની પરિસ્થિતિ ગરીબ હતી, એમને ખાવાનું તો મળતું. પછી ગોપાલન સામે માળા ફેરવી સંતોભાઈ ફેરવણે, એટલે પછી સુખી થયા. ધાણીના લાડુ ખવાય એને સ્વામીને, ધાણીના, અને સુખિયા થયા. અને પહેલાંનું કીધું હતું ને, દેવડા રક્ષાનું એના ઘરના પત્નીનો હાડલો ઘેરો મૂકીને મહારાજને સંતોને જમાડ્યા, પછી બહુ સુખી થયા. ભગવાનને જે વસ્ત્ર ઓઢાડે એને શું ફળ થાય? ધનજી બાપાના એની કીર્તિ બ્રહ્માંડમાં વધે છે. સરસ.
અચ્છા એ બતાવો, એક લોટો પાણી પાય મહારાજ ને તો એ ઇન્દ્ર જેવો સુખ પામે છે. ઇન્દ્ર થી વધારે, ઇન્દ્ર થી વધારે સુખ જેવું કોમ ભૂલથે ગુરુજી, ઇન્દ્ર થી વધારે. કારણ કે પેલા ભાલના કણબીના છોકરા એ સુરાખાચર ને કહેવાયથી લોટો પાણી મહારાજ ને પાયું તો હાથ પેઢીનું મહારાજે કલ્યાણ કર્યું. તમે કલ્પના કરો. ચિન્મય એટલે દિવ્ય, ચિન એટલે ચૈતન્યમય. પેલો દેશ છે એની વાત નથી, ચીન દેશ છે ને એ વાત નથી. હરિકો હાથ જોર એ એક વારા, વો ક્યાં પ્રાપ્ત કરતા હે ભાઈ ભગવાન, એક વાર હાથ જોડે એને શું મળે? ખેનીભાઈ ના પો, એક જ વાર હાથ જોડે ત્યાં શું કામ થાય? આ ભગવાનને હાથ જોડે એને અપાર સુખ પામે છે. દાખલો અમે કયો આપ્યો તો મેવલ નવડે આપો. ગામનું નામ નથી આવતું પણ લાવલી, નાવલી ગામની બીબડી. એમ હું મહારાજને કીધું તો મહારાજ નજર રાખ્યો તો મહારાજ કે નજર રાખશો કે આમ ખાલી હાથ કર્યો તો તારે પેલા દરબારો હારે હતા કે શું નજર રાખશો? તા કે તમારી હારે એનું કલ્યાણ કરશું. તા દરબારો દું આબું થઈ ગયા કે અમારી હારે કલ્યાણ કે તમારે વાંહે રખડવી છે કે? ત્યારે કે મને ભગવાન જાણીને એમ કીધું કે મહારાજ નજર રાખજો એમ. તમને કોઈને કીધું કે મોટી મોટી મૂછું રાખો તોય? હાસ જોડ્યા એક વાર તો કરી દીધો ઉદ્ધાર. આમ છે સમર્થની વાત જુદી છે જાણું. ચાલો ભગવાન નું કોઈ સન્માન કરે એને શું મળે છે? બીજભાઈ ને આપું તેને અવિશળ સુખ મળે છે. સાબાશ. અને ભગવાનની જે કીર્તિ ગાયા કરે એને શું મળે? ભગવાનના ગુણગાન ગાય અને ભગવાનની મૂર્તિ અખંડ અનુભવાય તો મજા આવી જાત. પણ હવે આ કથાકાર ને કીર્તિ જ મળે, મૂર્તિ તો સાંભળનાર ને મળે. હો કથાકાર ને શું મળે? અને સાંભળે અને મૂર્તિ. એ મૂંગોરી ને સાંભળે તો પાછો એ કથા કરવા હારું સાંભળે નો મેળ પડે. એ આશયમાં ફેર હોય તો મેળ નો આવે. ઘણા કથા સાંભળે પણ કથા કરવા હારું એટલે એને કીર્તિ મળે, મૂર્તિ ન મળે. હરિકી સેવા તિલભર જહી કરી એક વાર, બોલ દીજે ઉનકો ક્યા ફલ હોગા? એમ બડે હોશિયાર હો ગયા. હા પાટડિયાજી નાપો, પાટડી હાથું શો કરે? હા ભગવાન એક તિલ પર સેવા કરે અને મેરું જેવું સુખ મળે છે. સાબાશ. સો સુખ મેરું સમલહે એસે હરિ અવતાર. બરાબર છે. અમારા ટ્યુશન ક્લાસ અચ્છી તરહ સે ચલ રહા હૈ. કોઈ કોઈ વિદ્યાર્થી બડે હોશિયાર હૈ, મેં માનતા હું બહુ આગે નિકલ જાયેગા. કોઈ કોઈ અભી ચલ રહા હૈ વો ભી હોશિયાર હો જાયેગા, ધીરે ધીરે હો જાયેગા. કાંઈ નહોતું આવડતું, કેટલું આવડી ગયું? માઇકમાં બોલતા ફાવતું તું, હવે હા હવે અમારે માઇક હંગરવા પડશે, નકર હમટિયાળા વાળા ડાયા દાદા જેવું થાય. લાવો લાવો ગુરુ, આ નવા થોડાક આવ્યા છે ને કહું, સમજ્યા? આમ થાય પછી તમને ખબર છે માઇક એટલું બધું ચોટી જાય એવું છે. એનો તમને દાખલો દઉં, જગતમાં અનેક પ્રકારના ત્રાસ છે પણ આજકાલમાં એક નૂતન ત્રાસ વધતો જાય છે, એ ત્રાસનું નામ છે માઇક ત્રાસ. કોઈ પણ સભા ફંક્શન ધાર્મિક હોય, આગર રાજકારણીનું હોય કે નાઇતનું હોય, એમાં માઇકે જે ચોઈટો એ ઉખડે જ નહીં. હા અને સાંભળનારાને ત્રાસ ત્રાસ થઈ જાય. બોલો
હવ ધારે કે મૂકે તો સારું, હવે મૂકો ભાઈ મૂકો, મોડું થઈ ગયું, જમવાનું ટાણું થઈ ગયું, રાત થઈ ગઈ, ઘરે જવાનું ટાણું થઈ ગયું, પણ એ મૂકે જ નહીં, એને એટલો બધો અવાજ આવે, સમજાણું? આવું હોય છે, આ બધું મેં અનુભવેલું છે અને હારા હારા માણામાં થાપ ખાઈ જશે. બોલો. જાહેરમાં બની ગયેલી એક વાત કહું, મારી કથા હતી અને ત્યાંના પ્રસિદ્ધ સારા હરિભગત, પણ બોલવાના બહુ શોખીન, ભાષણના. પછી પૂર્ણાવતીનો દિવસ હતો અને થોડાકના પ્રવચન લેવાની વાત થવા માંડી, એટલે હવ કે પણ જેનું લેવું એનું લેજો, પણ સાહેબનું ન લેતા, ના જ પાડી બધાએ, કે ભાઈ લેતા નહીં. તો એ અમુક જણાએ કીધું, પણ હવે મોટા સત્સંગના આગેવાન છે અને નહીં લઈ તો પાછું એને ખોટું લાગશે, એટલે લ્યો તો સારું. તો કે જો ભાઈ દેવું હોય ને તો ચોખ્ખું કહેજો, 5 મિનિટથી વધારે જરાય બોલે નહીં. હા, અને કે પાછા પૂછી જોજો ગુરુજીને, એટલે મને પૂછવા આવ્યા. મને કે આવું બધું ચર્ચા થાય છે ને બધા આમ કહે છે, શું કરવું? મેં કીધું આપો, કહેજો કે ભાઈ ટાઈમમાં પૂરું કરે. તો કે એ તો એને કડક શબ્દમાં કહી દેવું. મેં કીધું આપો, અને પછી પ્રવચન શરૂ કર્યું, કદાચ તમે હશો. હા, એટલે આ કાંઈ ખાનગી વાત નથી, એટલે મારે ખાનગી રાખવાની જરૂર નથી. શરૂ કર્યું, 5 મિનિટને બદલે 10 મિનિટ થઈ, અને હરિભગત કંટાળ્યા, બધા ઠાક્યા. પછી તો હરિભગત તાળીઓ પાડવા માંડ્યા. એ તાળીઓ એને પ્રવચન બંધ કરાવવાની હતી, પણ એમ સમજ્યા કે બધાને બહુ સુખ થાય છે, એટલે તાળીઓ પાડે ત્યાં સુધી પોતે ઉભા રહે, અને બંધ થાય એટલે શરૂ કરે. 2-3 વાર તો આમ થયું, અને પછી એ બન્યું હરિભગતને એમ થયું કે આપણે જે તાળીઓ પાડીએ છીએ એને એ એમ સમજે છે કે મારા પ્રવચનથી ખુશ થઈને મને પ્રોત્સાહન કરવા તાળીઓ ઓડિયન્સ પાડે છે, પણ આપણે તેને હેઠા બેહાડવાની પાડીએ છીએ, એને સમજાવવું કેમ? અને હું બેઠો તો વ્યાસાસન, એ ઘટના ઘટી હતી, મેં જોયેલી છે. ઓડિયન્સે તાળીઓ શરૂ કરી, બંધ જ ન કરી. એને ટ્યુબલાઇટ થઈ ગઈ કે આ તાળીઓ મને પ્રોત્સાહિત કરવાની નથી, મને હેઠો બેડવાની છે. અને પછી એ જે રીતે બોલ્યા એ રીતે તમને અદા કરીને કહું, આ આ હું સમજુ છું કે તમે મને બેસાડી દેવાની તાળીઓ પાડો છો, પણ પ્લીઝ 5 મિનિટ પ્લીઝ. મને સાંભળો, પછી તમને કહું, મારે ઓડિયન્સને આમ કરવું પડ્યું, બંધ રાખો તાળીઓ, હવે જ થઈ જાય છે, તમે હવે તાળીઓ બંધ રાખો, બીજું શું થાય તારે. પછી ઓડિયન્સ તાળીઓ પાડતા બંધ થઈ ગયા, અને એમને સહન કર્યા. હા હા, દુનિયાભરના તમામ માઇકવાળા આ દ્રષ્ટાંત ધ્યાનમાં લે કે શું વીતતી હશે ઓડિયન્સની. પછી એણે તો કર્યું, આવું થયું તું. એટલે આ એક વ્યક્તિની વાત નથી, આવી વ્યક્તિઓનો તો દુનિયામાં પાર નથી. કાલીબાગમાં વડોદરા અમે 10મી સત્સંગ શિબિર કરી હતી ને આપણે, હા, ત્યારે એક સંતને આપણે આમંત્રણ આપ્યું હતું. હા, અને એને 10 મિનિટ સમય આપ્યો બોલવાનો, ત્યારે એણે એમ કીધું કે હું 35 ગાંવથી આવ્યો અને 10 મિનિટ જ ગાવ હારે મિનિટ અડાડીને, આવું કેમ કે? અને મને કેથી આટલા બધા માણસો મળે? શું તમારે એકને જ બધાના કલ્યાણ કરવાના હોય, મારે ન કરવા હોય બધાના? એણે આવી વાત કરી હતી, બોલો. અને મુંબઈમાં એક સંતને મારી ભાગવતની કથા હતી અને પ્રવચન આપ્યું, એણે તો ઊભા થઈને એમ કીધું કે જ્ઞાન સ્વામીને 3 કલાક તમે આપો છો અને મને 10 મિનિટ જ, આવો અન્યાય કેમ? એ લોકો કે ભાઈ એ તો વક્તા છે, એની તમે કથા સાંભળવા આવ્યા છીએ.
હા, એ કે તમે મને 10 મિનિટ આપી છે એ બરાબર નથી કર્યું. હા, અને હું છે ને હવે કે 10 મિનિટ મારીને 10 મિનિટ મારા ગુરુની, એમ તો 20 મિનિટ તો બોલીશ જ કે, અને કર્યું એને, અને સભાએ સહન કર્યા હતા. એટલે આજકાલના શ્રોતાઓને સહન શક્તિ સીતા જેટલી કેળવવાની જરૂર છે. માઇક ત્રાસ વધી ગયો છે, બહુ જ વધી ગયો છે. જ્યાં હોય ને, એક સમયમાં એવું બનેલું, બધા સાધુ આવ્યા હોય હવ ને કંઈક કહેવું હોય માઇકમાં ઊભા થઈને, બધાને બોલવું જ હોય તો આ તો ધાર્મિક ફંક્શનની વાત કરું છું, રાજકારણની ફંક્શનનો તો મેં બહુ અટેન્ડ કર્યા નથી, મને ખબર નથી ત્યાં શું દિશા થતી છે. એ તો એ માનતા હોય અને એ જાણતા હોય. પછી સમયની સંકીર્તનાને લઈને એને છે ને ન મળ્યું પ્રવચન. પછી મારી પડખે બેઠા હતા, ધીમે રહીને મને વાત કરી, મને કે જ્ઞાન સ્વામી મેં શું થાક બહુ લાગ્યો મને, કે એટલે હું તો કાંઈ સમજ્યો નહીં. મેં કીધું કેમ, તા કે બહુ આઘેથી આવ્યો ને મુસાફરીનો, મને કે થાક બહુ લાગ્યો, એમ કહીને દાંત કાઢે મારે આમ. પછી હું તોય ન સમજ્યો. મેં કીધું આ સ્વામી જાજો, ટ્રાવેલિંગ થાય એટલે જાજો, થાક લાગે. પછી કીધું એ કે આટલા બધા દૂરથી આપણે આવીએ અને 5 મિનિટ એ પ્રવચન ન આપે, પછી મને કે થાક ન લાગે ત્યારે શું લાગે? ત્યારે મને ખબર પડી કે આ થાક પ્રવચન ન મળ્યું એનો છે. બોલો, રસ્તાના ટ્રાવેલિંગનો નહીં. એટલે તમે બધા હવે માઇકમાં બોલવા માંડ્યા છો એટલે મને બીક લાગવા માંડી છે કે જો માઇક નહીં મળે ને તો થાક બહુ લાગશે, ગોખ્યું હોય તૈયાર કર્યું હોય એનો, કે આજ થાક બહુ લાગ્યો. કોઈ પણ સારી વાતની કાંઈક ને કાંઈક તો પોલી સાઈડ હોય જ. એટલે બધા પાછા ધ્યાન રાખજો, આ વસ્તુ ખરાબ છે, ભૂગા કાઢી નાખે એવી છે. એકવાર કથા વાર્તાને બોલવા માંડ્યો માઇકમાં એને પછી મૂંગું રહેવું ફાવે નહીં, આ એક તકલીફ છે. આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ, કોઈ માણસ ગમે ત્યાં બોલવા ઊભા કરે તે જે સમય આપ્યો હોય એ સમયની અંદર જ આપણે માઇક મૂકી દેવું પડે. સમજાણું, આપણે લોકોને ત્રાસ દેવાનો કોઈ અધિકાર નથી. આમ કોલર હરખો કરીને હું જ્યારે સમજાણું આમને તેમને જીકવા માંડે ઉપાધિ કરી મેં લેવો, અને મોટે પારણે હાલતી હોય એમાં છેલ્લે દિવસે અમુક અમુક આવે, અને એવા હોય કે એને વળી માઇક દેવું પડે. એ ઊભા થઈને કહેવો 7 દિવસથી તમે આ લાભ લ્યો છો, તમારા ભાગીનો પાર નથી. સમજાણો, આવો હરિરસ તમે પીધો, બધાને એમ થાય તમે પધાર્યા હોત તો તમે પીવ્યા, વખાણ કરે બધાને સાંભળનારાના, અને એનું જેવું પ્રવચન પૂરું થાય ને એટલે આમ કરે. જય સ્વામિનારાયણ. તરત હાલતા હો, વિદાય જ આપવી પડે એને, કાંઈ રસ પીવાનો ન હોય એને. જો વખાણ પીનારાના કરે એ પીવે ને, ઘડીક તો પીવે ને, બેઠા હોય એટલી એટલા સારું જ કે મારું પ્રવચન લઈ લો પછી નીકળવું જ મારે એમ, બાકી કોઈ રસ નહીં. આવું બધું હોય છે, સાવધાન રહેવું. આપણે તો ભગવાનના ભક્તો છીએ અને અંતર ખોજ કરીને આપણે આપણા દોષોને ટાળીને પરમેશ્વર પાસે જવું છે, બીજી કોઈ વાતમાં બંધાઈ જવું નથી. તમે ઘણું ગોખ્યું હોય તૈયાર કર્યું હોય ને કદાચ માઇક ન મળે તો રાજી રહેજો.
ગામ કે નૃપતિ લુનામા ખાચર કર સો બસત સેઠામા હરિભક્ત મહા અનન્ય હિતેહા હરિભક્ત ગામમાં ભગવાન શ્રી હરિ છે તે ગામના ધણી લુણા ખાચર હતા. તે અનન્ય સત્સંગી થયા હતા. તેને સત્સંગ ઉપર બહુ જ હેત હતું. તેઓ સત્સંગ સિવાયના બીજા જે મહાધર્મી પંથો હતા તેને જાણતા હતા. કેમ જે બીજા બધા જ મતપંથોમાં જઈ આવ્યા પછી સત્સંગી થયા હતા એને બધી ખબર. ચારે ધામોમાં જઈને તેમણે હરેક વ્યક્તિને તપાસી જોયા. જ્યારે તપાસ્યા ત્યારે તેમાં કાંઈ ને કાંઈ અધર્મ દેખાયો. આથી તે મતોને છોડી દીધા હતા. આવી સમજણમાં તો તેઓ શ્રેષ્ઠ વિવેકી હતા. પોતાના જીવના મોક્ષને માટે તેમણે અનેક ગુરુઓ કર્યા હતા. પણ તેમાં જ્યારે અધર્મ દેખાય ત્યારે હૃદયમાં સંતાપ થતો. પછી તે ગુરુને તજી દઈને ધર્મવાળા ગુરુને ખોળવાનું ચાલુ રાખતા. એક વાત ઉપર ધ્યાન દોરું છું. ઘણા માણસો જગતમાં એવું કહે છે કે બાપ બદલાય નહીં, ગુરુ બદલાય નહીં. એ વાત 100% સાચી નથી. ગુરુ બદલાય નહીં એને માટે દ્રષ્ટાંત એમ દે બાપ બદલાય નહીં. પણ આજ દિન સુધી આધ્યાત્મિક માર્ગમાં એવા કેટલાય માણસો છે કે જેમણે ગુરુ બદલ્યા છે. ગુરુ બદલ બદલ જ કરવા એવો મારો કહેવાનું તાત્પર્ય નથી. પણ ગુરુ ગમે એવા નરકમાં નાખે એવા કૂવામાં નાખે એવા હોય તોય બદલવા નહીં. હેરાન હેરાન કરી નાખે સત્સંગને અને સમાજને તોય એને બદલવાના નહીં. આ ક્યાંનો ન્યાય? હે ભાઈ, આ શાસ્ત્રીય વાત નથી, શાસ્ત્ર સંમત વાત નથી. આ ખોટી વાત છે. મુક્તાનંદ સ્વામીએ 3-4 ગુરુ બદલ્યા હતા. સમજાણું? ગુરુ બરાબર ન હોય, આપણું કલ્યાણ કરી શકે એમ ન હોય તો અવશ્ય એને છોડીને બીજા સારા ગુરુ કરવા જોઈએ. પણ એક વાતનું ધ્યાન રાખજો, ગુરુ કરવા જોઈએ. શું? ઘણા માણસો એક બે ગુરુ ખોટા નીકળે પછી એવા દાજી જાય છે, પછી કોઈ નહીં જિંદગીભર ગુરુ જ કરતા નથી. જાણો, ગુરુ અવશ્ય દરેકને માથે હોવા જોઈએ, નુગરા કોઈએ રહેવું જોઈએ નહીં. હા, ગુરુ નબળા નીકળે ખરાબ નીકળે તો બદલાય, પણ બીજા કરી લેવાય. ઘણા તો બીજા કરે નહીં, પોતે ગુરુ થઈ જાય પછી ચેલા ગોતવા માંડે. એ શું ભાઈ કર્યું તો ગુરુ મળ્યા નહીં એટલે હવે ચેલા ગોતું છું. આ રીત ઠીક નથી. ગુરુ આપણને હારા ન મળે તો આપણે પોતે ગુરુ થઈ જવું એવું ગ્રંથમાં નથી કહ્યું. એ મનમુખી બાબત છે. આ લુણા ખાચરમાં એ વિશેષતા છે, આમાં લખ્યું કે એણે ઘણા ગુરુ જોયા પણ ક્યાંય શાંતિ થઈ નહીં. પછી તે ગુરુને તજી દઈને ધર્મવાળા ગુરુને ખોળવાનું ચાલુ રાખતા. ધર્મવાન ગુરુ તેહી શોધાવે. ધર્મવાળાને એને શોધવાના ચાલુ રાખ્યા તો પરમેશ્વરની કૃપા થઈ એને સાચા ધર્મવાળા સંતો મળ્યા.
આ માર્ગ એવો છે કે ક્યારેક ક્યારેક આ માર્ગમાં ખોટા દંભી કપટી નકામા માણસો મળી જાય તો દિલ દાજી જાય, અને પછી એ છે ને એવો દાજી ગયો હોય કે પછી કોઈ હારા મળે ને તો પણ સ્વીકારી શકે નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ દાખલો આપ્યો કે રાતે એક વાછડું છૂટી ગયું ગૌશાળામાં જવાને બદલે પોઠિયા ઉતર્યા હતા એ પોઠશાળામાં ઘૂસી ગયું. ધાવવા હારું જ્યાં માથું નાખે ત્યાં પાટું મારે પોઠિયા, તહેવાર સુધી પાટા ખાઈને મોઢું હોજી ગયું. અને પછી એની માં ભેગું કર્યું ને તોય ધાવી શીખ્યું નહીં. એમ ખોટા ગુરુના ખાહડા ખાઈ ખાઈને અમુક મુમુક્ષુ એવા બિચારા થાકી ગયા હોય, પછી સાચા સંત મળે ને તો પણ એમાં વિશ્વાસ રાખી મન મૂકીને એનો સમાગમ કરી શકતા નથી. બને આવું, પણ લુણાખાચરને ધન્યવાદ છે, એણે ઘણા ખોટા ગુરુ ખોટા ધર્માચાર્યો ધતિંગવાળા બાવા સાધુ મળ્યા, એમાં જોયું, એનો એણે ત્યાગ કર્યો, પણ સાચાને શોધતા રહ્યા, થાક્યા નથી, તો સાચા મળી ગયા. સાચા એ ભગવાને સાચા એને આપ્યા, આપે જ, પણ શ્રદ્ધા રાખવી જોઈએ, ઠાકવું જોઈએ નહીં લુણા ખાચરની જેમ. યું કરત સત્સંગ કે સંતા જબ હી મિલે ધર્મ હી વંતા, આમ કરતા કરતા શોધખોળ કરતા સત્સંગના ધર્મવાળા સંતો એમને મળી ગયા. તેમના મુખથી જ્યારે વાતો સાંભળી ત્યારે હૃદયમાં સાક્ષાત તેજ અનુભવાય, મહા શાંતિ અનુભવાય. એ તેજમાં શ્રેષ્ઠ અનુપમ શ્રીહરિનું સાક્ષાત સ્વરૂપ દેખાયું, તેથી એમને સત્સંગ થયો અને મનમાં તેનો પછી સાચો રંગ લાગ્યો. ભાગ્યશાળી છે. બડે ભૂપ સે નહીં ડર પાવે ભક્ત રાજ હી મહા કહાવે રે રે રે. લુણા ખાચર કોઈ મોટા રાજાથી પણ ડરતા નહીં, એવા સુરવીર હતા. તેઓ મહાન ભક્તરાજ થયા. સો નૃપ પૂજા કરે હરી કેરી સમો દેખી કર તેહી વેરી. આ લુણા ખાચરે સમય જોઈને ભગવાન શ્રી હરિની પૂજા કરી છે. હરિ કો કછું નહીં નિર્ધારા એક ઘડી મેં હોવે તિયારા જરીમય પોશાક હી લાઈ ચંદન ચર્ચી દિને પહેરાઈ. શ્રી હરિ કેટલું રોકાય તે કાંઈ નિર્ધાર નહોતો, સંભવ છે એક ઘડી વારમાં પણ ચાલવા તૈયાર થઈ જાય. આથી તેમણે ચંદનની અર્ચા કરીને જરિયાની પોશાક બધો શ્રીહરિને પહેરાવ્યો. મહારાજ તો સ્વતંત્ર મૂર્તિ છે, એક ઘડી ભરમાં નીકળી જાય. બોલો. શ્રીહરિના ચરણકમળને પોતાની છાતીમાં ચાંપ્યા, અનંત પ્રકારના વાજિંત્ર વગડાવીને પ્રેમથી આરતી ઉતારી. તે વેળાએ સૌ સંતોની પૂજા કરી બધાને વસ્ત્ર ઓઢાડ્યા, સાષ્ટાંગ નમન પ્રણામ કરીને સ્તુતિ કરી. સમજા સમય હિ જાની તબસો રસોઈ કરાઈ નૃપ નિજ મન હિ માની મિશ્ર કે લાડુ બનાયે તબે. દૂધ ભાત બહુ ભાતી ભજીયા વડા બનાયે બહુ શાક હિ બહુ જાતિ મસાલા ખૂબ ડારી કીજીએ. સાંજનો સમય જાણીને તે દરબારે રસોઈ કરાવી તેમણે પોતાનું મન માને એવા સાકરના લાડુ કરાવ્યા હતા. દૂધ ભાત બહુ ભાતના ભજીયા અને વડા બનાવ્યા હતા. ખૂબ જ મસાલા નાખીને અનેક પ્રકારના શાક પણ કરાવ્યા હતા. થાળ થઈ ગયો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રી હરિ ઇન્દોરાળા પધાર્યા અને ત્યાં સુરા ખાચર અને લુણા ખાચરે શ્રીહરિની પૂજા કરી. એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. પૂર ચોથું તરંગ 18મું. ઇંગોરાળામાં લુણા ખાચરને ઘેર શ્રીહરિએ સત્સંગનો અને સંતનો મહિમા કહ્યો. અદ્ભુત કથા આવે છે. પુરવરુ ગોડી કરી કે સંજા આરતી કીન મુક્ત મુનિ બ્રહ્મ મુનિ હે ગાન મે જો પ્રવીણ. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ગાન વિદ્યામાં નિપુણ હતા. તેમણે પહેલા ગોડીના પદ ગાયા, પછી સંધ્યા આરતી કરી, પછી નારાયણ ધૂન કરી ભગવાનની સ્તુતિ પ્રાર્થના અને દંડવટ પ્રણામ વગેરે કર્યા. તે સમયે બે મશાલ કરી મુકુંદાનંદ વરણી થાળ જમવા માટે બોલાવવા આવ્યા ત્યારે શ્રી સહજાનંદ સ્વામી દરબારને ઘેર જમવા ચાલ્યા. સંતો અને બીજા દરબારો સાથે હતા. શ્રીહરિએ ચાખડીઓ પહેરી હતી.
ભગવાન સાખડીઓ પહેરીને થાળ જમવા આવ્યા. બધા વસ્ત્ર જરિયાની પહેરાતા. આગળ વાજિંત્રો વાગતા. સુખદાયક શ્રી સહજાનંદ સ્વામી આવીને પલંગ ઉપર બેઠા. ઝરકશી કોરવાળું એક પિતાંબર પહેર્યું. જરિયાની દોરાવાળી સાલી ઓઢી. પછી શ્રીહરી સોનેરી બાજોઠ ઉપર આવીને જમવા બેઠા. વિધિસર બધું બનાવીને પીરસેલો ભોજનનો થાળ લાવીને શ્રીહરિની આગળ ધર્યો. સાકરના લાડુ, રીંગણાનું શાક, ભજીયા, વડા અને પાપડ વગેરે ખૂબ જ ભાવથી પહેલાં જીમા, પછી દૂધ ભાત અને સાકર જીમા, તે પછી દહીં કઢીને ભાત ઉપરથી જીમા. જ્યારે તૃપ્ત થયા ત્યારે ચલુ કર્યું. જલપાન કરીને તાજો મુખવાસ લીધો. મુખવાસ એ ઘણા વાસી થઈ ગયા હોય છે, વાસ મારે. શ્રીહરી જીમા તે બધો થાળ પ્રસાદીના રૂપમાં દરબાર લુણા ખાતેને આપ્યો. શ્રીહરિએ સંતોને અને બધા દરબારોને હેતથી જમવા માટે બેહાડ્યા. શ્રીહરિ પ્રેમથી તેમને પીરસવા લાગ્યા. ચંચળ મૂર્તિનું વર્ણન કરી શકાતું નથી. શ્રીહરિને પીરસવામાં ઘણું હેત હોવાથી પંગતમાં વારંવાર ફરતા હતા. બોલો, હે તો પછી સંતોને દરબારોને જમવા બેહાડ્યા. વારંવાર પીરસે. જ્યારે સમગ્ર સંતો જમી રહ્યા ત્યારે પંગતમાં ફરતા બંધ થયા. હાથ જોઈને પલંગ ઉપર આવીને બેઠા. ભક્તોને દેખીને શ્રીહરિના હૃદયમાં અત્યંત ઉછરંગ હતો. પછી શ્રીહરિએ બધા જરિયાની વસ્ત્ર ફરીને પહેરી લીધા. લુણાખાચરે પોતાના ભવનમાં શ્રીહરિના પગલા કરાવ્યા. પછી અક્ષરપતિ ભગવાન શ્રીહરિ ચાખડીઓ પહેરીને પોતાના ઉતારાને સ્થાને આવ્યા અને પલંગ ઉપર બિરાજમાન થયા. સંત સબ નૃપતિ તાહી કી સભા ભય તબ આય, મૂર્તિ કો પ્રકાશ મહા સભા રહી સબ છાય. તે સમયે ત્યાં સંતોની અને બધા દરબારોની સભા થઈ ત્યારે ત્યાં મૂર્તિમાંથી નીકળતું તેજ ચો તરફ સભામાં વ્યાપી ગયું હતું. તેજ ભયો અપાર નેત્ર ગયે સબ મીચી કર, વિદ્યુત કરે ઉજાર તેસે તેજ ઘરી છાઈ રહ્યો. આ હા હા, તે તેજ એટલું બધું દીપી રહ્યું હતું કે સૌની આંખો તેમાં બંધ થઈ ગઈ. હિંગોળામાં પરચો થયો હતો. જમીકારીને પાટમાં તે બેઠા ને સભામાં મહારાજની મૂર્તિમાં તેજ નીકળ્યો. આંખો વિંસાઈ ગઈ બધાની. વીજળીને પણ ઉજાળે એવું તેજ એક ઘડી સુધી પસરી રહ્યું. વીજળીને પણ ઉજાળે એના કરતાં ચડિયા હતું. આંખો આમથી બંધ નહોતી જાય ને એક ઘડી સુધી. એટલે કે 24 મિનિટ સુધી મહારાજના સ્વરૂપમાંથી પ્રકાશ નીકળ્યો હતો ઇંગોરાળામાં. પીછે હિસો પ્રકાશ હરી લિયો સંકેલી તેહી. પછી તો ભગવાન શ્રીહરિએ બધું તેજ પોતાની મૂર્તિ હંકેલી લીધું અને પછી હવને પૂછ્યું કે તમે બધા આંખો કેમ બંધ કરી ગયા? ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી હાથ જોડ્યા કે બાપા, તેજનો પ્રકાશ અપાર હતો. તે વેળાએ અમે પ્રકાશને દેખ્યો ત્યારે અમારી આંખો બંધ થઈ ગઈ. આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો છતાં આંખો ખુલી નહીં. તે પ્રકાશમાં ઘણી શીતળતા હતી. તે પ્રકાશ કરોડો ચંદ્ર સમાન સુખકારી હતો. તેવો જ પ્રકાશ અમારા અંતકરણમાં થયો તેથી અમને અમારા શરીરનું ભાન રહ્યું નહીં. જીવમાં સુખ સુખ અને સુખ જ વ્યાપી ગયું. મુખથી બોલવાની પણ શુદ્ધ રહી નહીં. કોટી જુગ લગ ભયો જનુ કાલા, યહાં આયે તબ એહી તાલા, યહ કેસી ધારણા જો કહાવે, હમારે તરક મેં નહીં આવે. તે સુખનો સમય તો અમને માનો કરોડો યુગ વીતી ગયા હોય એવો જણાયો. કરોડો વર્ષેથી અમે કોઈ મહા આનંદમાં હતા એવો અનુભવ અમને થયો, પણ અમે ભાનમાં આવ્યા ત્યારે તો તેનો તે જ સમય દેખાયો. જાગી ગયા તો એનો એ સમય હતો. કાંઈ કરોડો યુગો ગયા હતા એવું કાંઈ નહોતું. આ તે કેવી ધારણા કહેવાય? અમારો તો તર્ક પણ કામ લાગતો નથી. આ કેવું કહેવાય? આ શું કહેવાય? વચનામૃતમાં આ વાત છે. બોલો પરમહંસો, કયું? સાબાશ. એક ક્ષણવાર જો ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય તો એ સ્થિતિના કરનારાને એવો અનુભવ થાય છે કે હું હજારો વર્ષથી કોઈ મહા આનંદમાં હતો. એવું ભગવાન સંબંધી સુખ છે.
અને માઇક પંચ વિશેનું સુખ તો ઘણા કાળ સુધી ભોગ્યું હોય પણ તુચ્છ દેખાય છે, એમાં કાંઈ એમ નથી લાગતું હવાજ જેવું. આ અનુભવ ભગવાન સ્વામિનારાયણે ઇંગોરાળામાં હવને સભામ કરાવ્યો હતો. એક ક્ષણવાર એમણે પોતાની મૂર્તિનું તેજ દેખાડ્યું ને એમાં પોતાની મૂર્તિ દેખાડી તો કરોડો વર્ષ કોઈ મહા આનંદને ભોગવ્યો હોય એવો અનુભવ બધાને થયો. માટે આવા મોટા મહારાજના સુખને પામવા હારું આપણે આ નાશવંત દેહને નાશવંત સગાવાલાને ભોગ વિલાસનો ત્યાગ કરવો બહુ જરૂરી છે. પોતાના આત્માને બ્રહ્મ માની અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં બધી જ વૃત્તિઓને પ્રેમથી ધારવી, અખંડ સ્મરણ કરવું ને અખંડ અભ્યાસ કરવો તો આવો મહા આનંદ પ્રાપ્ત થશે ને આ જ મનુષ્ય દેહમાં આ જ લોકમાં આ જ સત્સંગમાં થાય. કરી લેવાય, ડાયો હોય ને એ મંડાઈ પડે. આ જો ભગવાન મળી ગયા, આ જો આનંદ મળી ગયો તો એ યુગોના યુગ ટકશે નહીં, નાશ પામે. અને જો આ હાથમાં ન આવ્યું ને દેહ પડી ગયો તો ખબર નહીં પછી કેટલા જન્મે પાછા આપણે આવા સત્સંગને પામીએ અને આપણું કલ્યાણ થાય. સમજણું ડાયો માણસ પૂર્વ તૈયારી માંડે કરવા. એક વાત સાંભળી લેજો, મેં હમણાં કીધું કે આ લોકના સુખ માટે માણસ અડધી જિંદગી ભણે છે, પૂર્વ તૈયારી કરે છે, ટ્રેનિંગ લે છે, અભ્યાસ કરે છે, ત્યારે પાછલી અડધી જિંદગી એને રૂપિયા મળે, સારો ધંધો મળે અને સુખી થાય બાળ બચ્ચા. પણ આવા દિવ્ય સત્સંગમાં જો માણસ સાચા દિલથી અમુક કાળ સુધી જ અભ્યાસ કરે તો કરોડો કરોડો યુગો સુધી મહા આનંદ ભોગવે. બોલો, થોડીક જ પૂર્વ તૈયારીમાં એને પાછલા તમામ કાળમાં આનંદ ને આનંદ રહે તો શું કામ ન કરવી જોઈએ? ભગવાન સ્વામિનારાયણની ભારે સબસિડી મળે છે આમાં તો. થોડીક જ મહેનતમાં બેડો પાર થઈ જાય એમ છે. માટે સાવધાન થઈને આપણે આપણી વાસના ટાળવી, કુટેવ ટાળવી, સ્વભાવ ટાળવા, દોષો ટાળવા, દાસના દાસના દાસ થવું અને ભગવાન શ્રી હરિને રાજી કરી દેવા અને મહા આનંદને પામી જવું સમજણા હોય. વિચારજો, મૂર્ખાવને કાંઈ કામનું નથી. હે કોટિ જુગ લગ ભયો જનુ કાલા ઇહાએ તબ કેહી કાલા. કોટિ જુગ સુધી જાણે આનંદ ભોગ્યો ઇહાએ તબ કેહી. આ જાગ્યા તરીનો એક કામ યહ કેસી ધારણા જો કહાવે હમારે તરક મેં નહીં આ સત્સંગ કી હૈ બાત અતોલે કોઈ કે તરક મે ના આવે સો બાતા સત્સંગ મે હો સત્સંગ મે સો હૈ સાચા અમારે એ કાંઈ બુદ્ધિ હાલતી નથી પ્રભુ. ત્યારે ભગવાન હસીન બોલ્યા, દરબારો સત્સંગની વાત તો અમાપ છે, તે કોઈના તર્કમાં આવતી નથી, ઈશ્વરોના તર્કમાં નથી આવતી, દેવોના તર્કમાં નથી આવતી, તો ભણું તમારા તર્કમાં ક્યાંથી આવે? હે તે વાત એવી અદિવ્ય વાત આ સત્સંગમાં સાક્ષાત છે, પ્રત્યક્ષ છે એવો આ સત્સંગ છે. બોલો લ્યો, હવે સત્સંગ ના વખાણ કરે છે. એસી બાત હૈ અબ હી અપારા સત્સંગ મે એક નિર્ધારા અબ સત્સંગ મે બાત હૈ જૈસી અનંત ભુવન મે નહીં હૈ એસી સત્સંગ કો પ્રતાપ હી એસા દેખી ભાર ઓર રયો ન લેશા હમ દેખત હૈ આશ્ચર્ય જેતે તુમ હી કો દેખાવે તેતે. હવે સાંભળજો બરાબર, ભગવાન સ્વામિનારાયણ ઇંગોરાળા ગામમાં લોણા ખાચરના દરબારમાં કાંઠી દરબારો અને સભામાં તેજ બતાવ્યા પછી એના પૂછવાથી વાત કરે છે કે અત્યારે આવી વાતો તો આ સત્સંગમાં અપાર છે.
અને તે વાતો તો માત્ર સત્સંગમાં જ છે, સત્સંગમાં જ આ આશ્ચર્ય સુખ ને પ્રતાપ બીજે નથી. અત્યારે જે સત્સંગનો પ્રતાપ જણાય છે તે બીજા અનંત ભુવનોમાં ક્યાંય જણાતો નથી. સત્સંગનો તો એવો પ્રતાપ છે કે તેને દેખીને બીજા કોઈનો લેશ માત્ર પણ ભાર રહ્યો નથી. જે જે આશ્ચર્યને હું દેખું છું તે તે આશ્ચર્યને હું તમને પણ દેખાડું છું. જીવની બુદ્ધિ તો ઘણી થોડી છે, ગમે તેવું આશ્ચર્ય દેખે તેને તે ઉરમાં લગાર પણ ઠરતું નથી, અર્થાત ટકતું નથી. પ્રત્યક્ષ જુએ છતાં તેમાં તેને નાસ્તિક ભાવ રહે છે અને જગત તથા ખોટા માણસોનો અભાવ આવતો નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે મને જે આશ્ચર્ય દેખાય છે એ હું તમને દેખાવું છું, પણ જીવની બુદ્ધિ તો હાવ અલ્પ છે ને, એ ઊંધી. ગમે એટલું આશ્ચર્ય પરચા દેખાડીએ પણ માળાને એમાં જરાય મન ટકતું નથી, ઠરતું નથી, ભૂલી જાય તરત જ. પ્રત્યક્ષ જુએ છતાં તેમાં તેને નાસ્તિક ભાવ રહે છે. ઘણા જો આવા કેટલાય અનુભવ પરમેશ્વરે કરાવ્યા હોય તોય પણ ભગવાનનો પરિપૂર્ણ દૃઢ નિશ્ચય એને રહેતો નથી. ભૂલી જાય બધા પરચાન બધી પરમેશ્વરની મદદને. એમ સંતનો પણ મહાત્મ્ય જ્ઞાન યુક્ત નિશ્ચય પણ જીવને નથી રહેતો. કેટલી વાર અલૌકિક પણ હું પરચાને કેટલોય અનુભવ થયો હોય છતાંય એ માણસ ભૂલી જાય છે, નથી એનામાં એ ઠરતું ટકતું. પ્રત્યક્ષ જુએ છતાં તેમાં તેને નાસ્તિક ભાવ રહે છે અને જગત તથા ખોટા માણસોનો અભાવ આવતો નથી. લ્યો, દેહને દેહના સંબંધીને દુનિયા ધંધા બધું ખોટું નાશ થનારું છે, એમાંથી એને અભાવ નથી આવતો. આવું છે, તેહી કર હમહી ડરત હે અલ્પમતી તેહી દેખ, જ્યું બાલક કે હાથ મેં ચિંતા મણી ન લેખ. તેથી મારા મનમાં તેની અલ્પમતીને દેખીને ડર રહે છે કે તે તેનો દુરુપયોગ કરે. બાળકના હાથમાં ચિંતામણી હોય તો તેનો પણ વિશ્વાસ ન કરાય, કારણ કે તેને તે ચિંતામણીનું મૂલ્ય સમજાયું નથી, તેથી તે તેનો દુરુપયોગ કરી શકે છે. મહારાજનું કહેવાનું એમ છે કે આ જે સત્સંગ છે તે ચિંતામણી તુલ્ય છે. મારા મનમાં ડર રહે છે કે બાળકના હાથમાં ચિંતામણી હોય તો માળો ખબર નહીં શું ચિંતવે. જો કાંઈક અવળું ચિંતવે ને તો એ ચિંતામણી એ ચિંતવનારાને જ ભરખી જાય. એમ આ સત્સંગમાં આવેલો વ્યક્તિ જો સારું પોઝિટિવ ચિંતવે નહીં, જો નેગેટિવ ચિંતવે તો આ સત્સંગ જ એને ભરખી જાય, એને દુઃખરૂપ થાય, એને દ્રોહ થાય ને કઠણાઈ બેસી જાય. અમને ડર રહે છે, સમજાણો. માણાને બહુ ઓછી બુદ્ધિ હોય છે કે છે, એટલે બીક રહે છે કે આવો મોટો ધરતી ઉપર મેં દિવ્ય સત્સંગ થાપ્યો, પણ અરે રે આ એને હવળો સમજીને પોતાના જીવનું કલ્યાણ કરે તો સારું, નહીંતર આની કઠણાઈ બેસી જાય છે જો આ ચિંતામણીનો સત્સંગ રૂપી ચિંતામણીનો દુરુપયોગ કરશે તો. સત્સંગ મહા અપાર હે જો સત્સંગ કરે તે, સત્સંગ કરણ મેં ફરક હે હમ હી જાનત યે. જો વ્યવસ્થિત સત્સંગ કરવામાં આવે તો સત્સંગ ઘણો મહાન છે, ઘણો મહાન. પણ વ્યવસ્થિત સત્સંગ કરવામાં આવે તો જેમ કરવો ઘટે તેમ કરે તો. સત્સંગ કરવા કરવામાં ઘણો ફરક છે તે અમે જ જાણીએ છીએ. આવું બોલી ગયા, એ અમે જ જાણીએ છીએ. બધા એક સરખો સમજીને સત્સંગ નથી કરી શકતા. આ સત્સંગમાં તો અનેક પ્રકારના માણસો આવે છે ને અનેક પ્રકારની રૂચિથી અનેક પ્રકારનો સત્સંગ કરે છે. આવું બોલ્યા મહારાજ. હવે એ પાછું કહી દીધું કે હું એક જ જાણું છું, એટલે આપણને તેમાં ખબર પડે નહીં હવે હું હોય આમાં. હે અમહી જાને તે કે છે, સત્સંગ સત્સંગમાં ફરક હે. ભગવાનને જે સત્સંગ ગમે છે તે સત્સંગ, તેવો સત્સંગ, તેટલો સત્સંગ આપણે કરવો જોઈએ. પરમેશ્વરને ન ગમે એવો સત્સંગ કરાય નહીં. બાપા હવે હું નથી ગમતો ને હું ગમે છે એ બધું બહુ જાણે આપણે સારા સત્સંગમાં સારા શાસ્ત્રો વાંચીને સારા પાસે બેસીને સમજીએ ત્યારે ખબર પડે, બાકી બધાને ખબર પડે એવો નથી. તન મન હી સાથ હમકો નહીં કહું દેત હે, જીવ કો
મહારાજ કે અમે એક જ જાણીએ છીએ, પછી જે બોલ્યા છે ને એમાં એવું લાગે છે કે થોડું ઘણું આપણને જણાવ્યું. મહારાજ કે કોઈ સાધક સાચા ભાવથી અમને તન મનથી સમર્પિત થતા નથી. બોલો લ્યો, પરમેશ્વરે પેટ બળતી રહ્યા બહાર કાઢી. ભગવાનને ખુદને આપણા તરફથી જે તકલીફ છે ને એ આ સોઠામાં બારી નીકળી. કોઈ સાધક સાચા ભાવથી અમને તન મનથી સમર્પિત થતા નથી. લ્યો કહેવાય સમર્પિત, કહેવાય સત્સંગી, પણ તમે જોવો તો સાચા ભાવથી મન કર્મ વચને ન હોય, બકાડવાનું, ઉપલ્યું ઉપલ્યું દેખાડવાનું, પરિસ્થિતિને આધીન આવું હોય. સાચા ભાવનું મન કર્મ વચને નથી સમર્પણ હોતું. તિન મેં રહે તે કચાશ, સમર્પણ કરે તો પણ તેમાં કચાશ રહેશે. સાચું ન હોય ને એટલે, જોઈએ એવું ન હોય એટલે. અરે રે મહારાજ કે શું કરીએ, જીવ જીવન ગુણ તજત હો ભાઈ. જીવ પોતાનો મૂળભૂત અજ્ઞાનતાનો સ્વભાવ છોડતો નથી. જીવ તો જીવ જ એમ, જીવ જીવ ગુણ તજત નહીં કે, જીવ તે જાતનો જીવ જ. બે વાર જીવ શબ્દ વાપર્યો, જીવ જીવ. કાં તો દરેક જીવ સ્વભાવ છોડતા નથી એમ અર્થ થાય, કાં તો જીવ તે જીવ જ તે પોતાનો સ્વભાવ છોડતો નથી. સત્સંગમાં આવી નહીં પણ કાંઈક ઉપસવાનો, માનનો, બીજો ત્રીજો સ્વાર્થ રાખે, હારા થવાનો, હારા દેખાવાનો, હોંપી નથી દેતો બધું પોતાનું મને એમ મહારાજ કહે છે. એટલે આનું શું કરવું, ઊંડેથી આપણી કસરને ગોતીને આધાન સ્વામી લખીને બહાર કાઢે છે. આ સોઠો તો અહીં હલબલાવી નાખે એવો છે. બીજો સોઠો શું કહે છે કે, હમારી ભમર હી રીત ગીગા કી રીત જીવ સબે, જો હમસે રખે પ્રીત તબ શુદ્ધ કરે હી હમ. હવે મહારાજ કે અમે છીએ ભમરા અને જીવ છે વિષ્ટાના ગીંગા. હે કે અમારી ભમર કી રીત, અમારી ભમરા જેવી રીત છે અને જીવની રીત છે વિષ્ટાના ગીંગા જેવી, લ્યો કીડા જેવી. આના ઉપર સંતો એક વાર્તા કહે છે, આપણે બધા સાંભળી છે. એક ભમરાને અને ગીંગાને ભાઈમિદની થઈ, એટલે ભમરાએ વિષ્ટાના ગોળીઓ વાળનારા ગીંગાને કહ્યું કે ભલામણા તું આ વિસ્ટામાં રહે ને વિસ્ટા ચૂથ્યા કરીશો ને ગોળીઓ વાળીને બધા બે ત્રણ જણા ભેગા થઈને દેડવે જ આવશો, આ બધા આવા બધા સૂથણા કરો છો, આમાં શું લેવાનું. આવી એક દિવસ બગીચામાં મોગરા, ગુલાબ, ચંપો, ચમેલી, જુઈ, જાય ફૂલ જોતું એને સૂંઘે તો તને એમ થાય કે આ હા શી વાત છે. તો કેવું, તો હા, પણ કે આના કરતા સારું તો કે આ હું એની પાસે હાલ કે એમ કરીને ગીંગાને ભમરાએ ઉપાડ્યું, બગીચામાં લઈ ગયા. જાણો ત્યાં એને ગુલાબના ફૂલમાં બેહાડ્યો. બોલો જો દોસ્ત કેટલી સુગંધી છે. આ તો કહેવાય આમાં શું છે, મારા જેવું છે. ત્યાંથી ઉપાડીને છે ને મોગરાના ફૂલમાં જ બેહાડ્યો કે હવે દોસ્ત, તો કે કાંઈ મને તો કાંઈ ફેર લાગ્યો નહીં. પછી ન્યાથી ઉપાડીને જુઈના ફૂલમાં જ બેહાડ્યો સુગંધીદાર. પણ હવે શું એવું ને એવું છે, ભમરાને વિચાર થયો કે માળાને આને કેમ આ ફૂલમાંથી કાંઈ દિવ્યતા કે સુગંધ સારું કાંઈ જણાતું નથી. પછી આમ જોયું તો નાકમાં માળો વિષ્ટાનની ગોળી ઘાલીને આવેલો. જમીને બેહાડો નહીં. પછી તો ભમરાએ દાજનો માર્યો, ગીંગો ઉપાડ્યો અને સીધો જઈને તળાવમાં પસાડ્યો ભમાંગ લઈને. હ ગીંગો કે ભલામણા આ મારી યારે વિશ્વાસઘાત તો કે વિશ્વાસ નથી, ડૂબકા ખા બેચાર. અરે હું કામ પણ હેરાન કરો, પાણી ટાઢું લાગે. અરે ખા ટાઢા દીકરા ડબોળ્યો બેચાર વાર. હા તે નાક થઈ ગયું પોળું ને નીકળી ગઈ ગોળિયું. પછી ઉપાડ્યો, શુદ્ધિકરણ કરીને ઉપાડ્યો અને પછી મૂક્યો ગુલાબના ફૂલ માથે. તો કે આ હા હા
શું સુગંધ કે આ સુગંધ, આ તમે રોજ આવી સુગંધ લો છો તો રોજ આવ્યા એને કરો મોગરાના ફૂલમાંથી. આ હા માંડ્યો કરવો, મજા આવી ગઈ. પણ મહારાજ તો અહીંયા એટલી જ વાત કરે છે કે અમારી ભમર હી રીત ગીગા કી રીત જીવ સબે, કે અમારી ભમરા જેવી રીત છે. અમારા દિલમાં એમ થાય છે કે આ મિત્ર ગીગાને છે ને હું જે સુખ ભોગવું છું બગીચાનું એ મળે, એટલે અમે એને એ સુખમાં પોગાડવાની કોશિશ કરીએ છીએ. અને જાય તને જીવ તે બગીચામાં આવે તે ગોળિયું ભેગી લાવે, એટલે બગીચાનો કોઈ એને હવાદ આવે નહીં. એમ જાય તને જીવ સત્સંગમાં આવે, સમર્પણ કરે, સમર્પિત કહેવાય, સત્સંગી કહેવાય, પણ ગોળિયું બધી ભેગી ને ભેગી સ્વભાવને ટેવને હેવાન બધું એમનું એમ રાખે માળા, સાચા દિલથી મન કર્મ વચને સમર્પણ કરે નહીં, અને એટલે એને કાંઈ ફાયદો થાય નહીં. અને પછી એમ કે હવે આમાં તમારા જેવું જ છે, આમાં હું દિવ્યતા ને હું આમાં મહાનતા. લ્યો આમ જીવની રીત છે બધાયની, એવો ભગવાન સ્વામિનારાયણે ખુલાસો કર્યો. બોલો કે સાચા ભાવથી કોઈ સમર્પિત થતા નથી, કે છે શું કરવું, હે શું કરવું, કે છે. આમ મહારાજે ખેદ વ્યક્ત કર્યો છે, આપણો ખેદ વ્યક્ત કર્યો છે. પરમેશ્વરને ખેદ આપણે નહીં કરાવવો જોઈએ, પરમેશ્વરને જેવું ગમે છે એવું આપણે બનવું જ જોઈએ, હરિને ગમે એવા આપણે થવું જ જોઈએ. આપણને ખ્યાલ હોવો જોઈએ ભગવાનને આ નથી ગમતું, માટે આપણે એ નથી કરવું. આપણે સત્સંગી થયા તોય કુસંગી પાછા રહ્યા, આપણે સમર્પણ કર્યું તોય પાછા આપણે સમર્પિત તો બરાબર જોઈએ એવા મનકર્મ વચને રહ્યા થયા નહીં. આવું બધું ગોટાળો માર્યો. ભગત આપણે ભગવાનના થયા પાછું જગત અહીંયામાંથી ગોળિયું કાઢ્યું નહીં, આવું બધું ન ચાલે. મહારાજ કે જાતનો જીવ તે જીવ જ એને એમ જ જાણી. એટલે સાંભળો હે ભાઈ, જેમ ભમરી સામાન્ય કીટને ચટકા દઈને તેનું રૂપ બદલી નાખે છે, હવે આ ભમરીની વાત કરે છે ભાષાંતરમાં. ભમરી સામાન્ય જીવને ચટકા મારી મારી એનું રૂપ બદલી નાખે છે, તેમ હવે પણ જીવનું સ્વરૂપ એને ઉપદેશ દઈ દઈને વઢી ટોકીને બનાવીને એને બદલી નાખીને દિવ્ય કરી દઈએ છીએ. સમજાજો, ભમરનો અર્થ ભમરી કરો તો આ અર્થ થાય. ચટકા મારી મારીને ઈયળને પાંખો લાવી દે, આકાશમાં ઉડતી કરી મૂકે, બોલો. એમ અમારી રીત ભમરીની છે, અને જીવ છે તે ઈયળ જેવા છે એમ પણ થાય. પણ અહીંયા ભમરો અને ગીંગાની મૂળ ચોપાઈમાં વાત દેખાય છે. જીવ બદલાતા નથી, જીવનો સ્વભાવ ગીંગાના જેવો છે. વિષ્ઠાનો ગીંગો વિષ્ઠાને જ ભેળી કરે છે, તેમ જીવ અજ્ઞાનજન્ય વાસનામાં રચ્યો પચ્યો રહે છે. જીવ જો અમારા સ્વરૂપમાં હેત રાખે તો અમે તેને શુદ્ધ કરી દઈએ. સાંભળ્યું, સાચા અર્થમાં સત્સંગ કરશું. હા, ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે ઉકડામાંથી બેહીને જે પૂજા કરે તે મને ન ગમે. એમ દેહરૂપ થઈને જે અમારી ભક્તિ કરે, પૂજા કરે, સેવા કરે, ધ્યાન ધરે તે અમને ન ગમે. દેહરૂપ ઉકરડામાં રહીને કરે ને અમને ન ગમે. માટે આત્માને અક્ષર બ્રહ્મ સાથે જોડીને પરબ્રહ્મ પુરુષોત્તમની ભક્તિ પૂજા સેવા સત્સંગ કરવો, ગોબરા રહીને સત્સંગ કરવો નહીં. નાહી ધોઈને પૂજા કરવી, અર્થાત બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. સમજ્યા? ગીગાને બરોબર નાયોડાયો ધોડાયો અને ગોળિયું કઢાવીને પછી એને આ બગીચાની સત્સંગના બગીચાની સુગંધ આવી. એમ આપણે પણ ત્રણ દેહરૂપી ગોળિયું જે જીવમાં ઘાલી રાખી છે ને, ત્રણ ગુણ ને ત્રણ અવસ્થા એને કાઢશું ને શુદ્ધ બ્રહ્મરૂપ થશું ને, ત્યારે ભગવાન સ્વામિનારાયણના સત્સંગ અંગ આ બધું બહુ દિવ્ય દેખાશે ને મહાસુખરૂપ અનુભવાય. બાકી અનુભવાય એવો નથી. આ સત્સંગ છે ને ભગવાનના સ્વરૂપ સમાન છે, ભગવાનના અંગ સમાન છે, મૂર્તિ સમાન છે. એમાં તો આપણે છે ને શુદ્ધ થવું પડે, સ્વભાવ છોડવા પડે, દેહભાવ ટાળવો પડે, બધાએ અભ્યાસ કરવો પડે. સમજ્યા? જેવો અભ્યાસ હોય તેવો અનુભવ થાય છે, એ વાત આપણે કાલે કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.